ઓકે, તો આપણે બેરિંગ વિશે જોયું, તેમાં થોડુંક બેરિંગમાં ડિટેલ્સમાં જોઈ લઈએ, એના ટાઈપ્સ અને કે ટાઈપ્સના બ્રિજમાં બેરિંગ હોય એ. બરાબર, બ્રિજ બેરિંગ. હવે આવી રીતે તમે જે મોટા બ્રિજ ને એવું કંઈ જોયેલું હશે તો તમને ખ્યાલ જ હશે, આવી રીતે એનું કન્સ્ટ્રક્શન દેખાતું હોય, જ્યાં તમારે બીમ એટલે કે બ્રિજની ઉપરનો પોર્શન અને બ્રિજની નીચેનો પોર્શન એટલે કે કોલમ અથવા તો પિયર અને બીમ વચ્ચે જે રાખવામાં આવે છે એ આ ટાઈપ્સના અલગ અલગ તમારે બેરિંગ રાખેલા હોય, બરાબર, એને બ્રિજ બેરિંગ કહેવાય. તો પછી છે ફંક્શન ઓફ બેરિંગ, એટલે શું કે ભાઈ બેરિંગ છે એ બ્રિજમાં શું કામે રાખવામાં આવે, તો કે બ્રિજ બેરિંગ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ફોર્સ ફ્રોમ ધ સુપર સ્ટ્રક્ચર ટુ ધ સબ સ્ટ્રક્ચર. હવે આપણે બ્રિજમાં જોયું કે જે તમારે પિયર્સથી ઉપરનો જે બધો પોર્શન હોય એ તમારે સુપર સ્ટ્રક્ચર કહેવાય, અને બેરિંગથી બધો નીચેનો પોર્શન જે બધો આવતો હોય, પિયર્સ છે, ફાઉન્ડેશન છે, એ બધું તમારે સબ સ્ટ્રક્ચરમાં ગણાય. તો ઉપરનો બધો જે લોડ છે કે ભાઈ બ્રિજમાં બીમની ઉપર તમે જે રોડ બનાવો છો એ, પછી રેલિંગ બનાવો છો એ, પછી બીમ હોય એ, તો એ બધો લોડનો ટ્રાન્સફર કરવા માટે તમારે બેરિંગનો યુઝ થાય, એટલે કે બ્રિજમાં તમારે સુપર સ્ટ્રક્ચરનો લોડ છે એ તમારે સબ સ્ટ્રક્ચરમાં નીચે ટ્રાન્સફર કરવા માટે વચ્ચે તમારે બેરિંગ રાખવામાં આવે છે. પછી બીજું છે એલાઉઇંગ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ મૂવમેન્ટ ધ સુપર સ્ટ્રક્ચર. હવે સુપર સ્ટ્રક્ચર ઉપર તમારે કન્ટિન્યુઅસ લોડિંગ આવતા હોય, પ્લસ લોડિંગમાં તમારે કન્ટિન્યુઅસ ચેન્જ થતા હોય, તો એ જે લોડ આવતા હોય એ બધા લોડને તમારે ટ્રાન્સફર કરવા માટે, રેઝિસ્ટ કરવા માટે બેરિંગનો યુઝ થાય. તો ટ્રાન્સલેશન મુવમેન્ટ એટલે બરાબર કન્ટિન્યુઅસ તમે કંઈ વ્હીકલ ચાલતા હોય, ટ્રક વ્હીકલ, તો એનો લોડ ટ્રાન્સલેશન લાગતો હોય. પછી રોટેશનલ મુવમેન્ટ, ઘણીવાર તમારે બ્રિજ આપણે આગળ જોયા હતા, તો ઘણા એવા બ્રિજ છે કે ભાઈ નીચેથી શિપ નીકળતી હોય તો એ શિપને પસાર કરવા માટે તમારે બ્રિજને છે મુવમેન્ટ કરવો પડે અથવા તો રોટેશન કરવો પડે, તો એ રોટેશન કરવા માટે પણ તમારે બેરિંગનો યુઝ થાય, અથવા તો બ્રિજને ઓપન કરવા માટે જે આપણે આગળ બ્રિજના ટાઈપ્સ જોયા હતા, મુવમેન્ટ બ્રિજ અથવા તો મૂવિંગ બ્રિજ, સ્લાઇડિંગ બ્રિજ, તો એ બ્રિજને તમારે સ્લાઇડ કરવો હોય અથવા તો બ્રિજને તમારે રોટેશન કરવો હોય તો એવા બ્રિજમાં પણ તમારે ખાસ બેરિંગનો યુઝ થાય. બરોબર, પછી એના ટાઈપ્સ છે તો કે પિન બેરિંગ આવે, પછી રોલર બેરિંગ આવે, પછી રોકેર બેરિંગ આવે, પછી મેટલ સ્લાઇડિંગ બેરિંગ આવે. બરાબર, આટલા એના ટાઈપ્સ ઓફ બેરિંગ છે કે બ્રિજની અંદર કયા કયા ટાઈપ્સ ઓફ બેરિંગ આવે, તો આટલા ટાઈપ્સના તમારે બ્રિજની અંદર બેરિંગ આવે. તો વન બાય વન આપણે ડિટેલ્સમાં જોઈશું કે એની અંદર શું આવે છે એ. પિન બેરિંગ છે, તો પિન બેરિંગનું શું હોય, તો કે પિન બેરિંગ ટાઈપ્સ ઓફ ફિક્સ બેરિંગ, તો કે આ બેરિંગ છે એક જાતનું ફિક્સ બેરિંગ છે, મુવમેન્ટ છે એ થઈ શકે નહીં. પછી એકોમોડેટ રોટેશન થ્રુ ધ યુઝ ઓફ ધ સ્ટીલ, કે જો એને તમારે ફિક્સ બેરિંગ છે પણ ફિક્સ બેરિંગને તમે બધું સ્ટીલ રિમૂવ કરી દો, નટબોલ કાઢી શકો, પછી એને તમે મુવમેન્ટ છે કરી શકો, એટલે કે બેરિંગ છે ચેન્જ કરી શકો, પણ એકચ્યુઅલમાં એ તમારે પિન બેરિંગથી ફિક્સ બેરિંગ આવે. પછી ટ્રાન્સલેશન મુવમેન્ટ આર નોટ એલાઉન્ડ. બરોબર, ફિક્સ બેરિંગ હોય, હા, બેરિંગ વિશે જીટીયુમાં તમારે ટાઈપ્સ ઓફ બેરિંગ પૂછાય છે, ફંક્શન ઓફ બેરિંગ અને એના થોડાક ટાઈપ્સ ઓફ બેરિંગ અને ફંક્શન ઓફ બેરિંગ તમારે પૂછાય છે, પણ નાનો એવો ક્વેશ્ચન પૂછાય. તેમાં પિન બેરિંગ એટલે શું, તો કે એક તો એ ફિક્સ બેરિંગ છે, મુવમેન્ટ એમાં એલાઉડ નથી, એટલે કે તમારે જો બીમને તમારે સ્લાઇડ કરવો હોય, બ્રિજનો બીમ સ્લાઇડ કરવો હોય, રોટેશન કરવો હોય, તો એ તમારે પિન બેરિંગમાં ન થાય. પછી પિન એટ ધ ટોપ કમ્પોઝ્ડ અપર એન્ડ લોઅર સેમી સર્ક્યુલર રિકેસ સરફેસ એન્ડ સ્લાઇડ સર્ક્યુલર પિન. બરાબર, એટલે બ્રિજ અને બીમ અને નીચે પિયર્સ વચ્ચે તમારે હોય છે. પછી દે આર કેપ એટ બોથ એન્ડ, કે બેરિંગની અંદર એક કેપ આવે સ્ટીલની, એક કેપ રાખેલી હોય છે. સ્લાઇડિંગ ઓફ ધ આ MCQ આપેલા જ છે. બરાબર, એટલે આ તમારે પિન બેરિંગ હોય જો આ ટાઈપનું દેખાય. બરાબર, સ્ટીલ પિન હોય આમાં વચ્ચે, ઉપર એને આખું આ જે છે આખો જે ફોટોગ્રાફ્સ તમને દેખાય છે એ તમારે પિન બેરિંગનો ફોટોગ્રાફ્સ છે.
બરોબર. એટલે આને કહેવાશે પિન બેરિંગ. તો આવો ફોટોગ્રાફ છે એનો, આવો તમને પિન બેરિંગ દેખાય. બરાબર, મૂમેન્ટ ન થઈ શકે પણ એને તમારે શિફ્ટ થઈ શકે. જો ક્યાંય તમારે બેરિંગ અલગ ચેન્જ કરવાનું થાય તો બેરિંગ ચેન્જ થઈ શકે, પણ તમારો બ્રિજ છે આખો મૂમેન્ટ ન થઈ શકે. બરાબર, તો આ હતું તમારું પિન બેરિંગ. પછીનું છે રોલર બેરિંગ. રોલર બેરિંગ એટલે એક જાતનું, તમે જેમ કેમ ટ્રેક્ટર તમારે માલ સામાનની હેરફેર કરવા માટે ટ્રેક્ટરમાં માલ સામાન ભર્યો હોય, રેતી કપચી, પછી એને ઠલાવવા માટે કેમ આખું પાછળની ટ્રોલી આખી ઊંચી થઈ જાય, બરાબર, અથવા તો મૂવમેન્ટ થઈ શકે, તો એ બધી તમારે રોલર બેરિંગ કહેવાય. એટલે આ ટાઈપ્સના ફોટોગ્રાફ્સમાં દેખાય છે એ ટાઈપ્સના આખા રોલર રાખેલા હોય. બરાબર, બ્રિજ તમારે ઊંચો કરવાનો હોય, પછી બ્રિજને તમારે સ્લાઇડ કરવાનો હોય, તો એમાં તમારે આવા રોલર બેરિંગનો યુઝ થાય. બરાબર, જો આ ટાઈપ્સના બધા રોલર બેરિંગ છે. પછી છે રોકર ટાઈપ બેરિંગ. તો રોકર ટાઈપ્સમાં શું હોય, તો આ તમને જે ફિગર થાય કે એ પ્રમાણે નીચે આવી રીતે જે બેરિંગ ફિટ કરેલું હોય ત્યાં તમારે બ્રિજની ઉપર આવી રીતે માઇનોર એવો આવો કવ ટાઈપનું સ્ટીલ પ્લેટ છે ડોવેલ એ રાખેલું હોય. બરાબર, એમાં એક્સપાન્શન ઓફ બેરિંગ ધ કમ ઇન ધ ગ્રેટ વેરાયટી, એટલે કે એ બ્રિજની સાઇઝમાં તમારે બેરિંગની સાઇઝ છે રોકર બેરિંગમાં, તો રોકર બેરિંગની સાઇઝ છે તમારે વધારે હોય. જો ફોટોગ્રાફ્સમાં દેખાય છે એ રીતે હોય. બરાબર, આ એનો આખો ડાયાગ્રામ છે. ઉપર સોલે પ્લેટ હોય, નીચે આવી રીતે ત્રિકોણાકાર વિંગ પ્લેટ હોય, પછી એની નીચે આવી રીતે કવ ટાઈપની ડોવેલ બાર હોય, પછી એની નીચે તમારે આવી રીતે મેસનરી પ્લેટ હોય, પછી એમાં તમારે નટ બોલ છે એ બધા ફિક્સ કરેલા હોય, તો એ તમારે રોકર બેરિંગથી. પછી સ્લાઇડિંગ બેરિંગ. સ્લાઇડિંગ બેરિંગ એટલે તમારે બ્રિજને સ્લાઇડ કરવાનો થાય, બે બ્રિજના પોર્શન છે એ ઓપન કરવાના થાય. આપણે આગળના ફોટોગ્રાફ્સમાં જોયું હતું કે બ્રિજને તમારે ઓપન કરવાનો થાય, સ્લાઇડ કરવાનો થાય, તો એમાં તમારે આવી રીતે સ્લાઇડિંગ બ્રિજનો યુઝ, સ્લાઇડિંગ બેરિંગનો યુઝ થાય. એટલે આવી રીતે અલગ અલગ બે પેનલ રાખેલો હોય, નીચે તમારે જેમ તમારે સ્લાઇડ કરતા હોય એ રીતે સ્લાઇડિંગના સ્ટીલના આખા બેરિંગ છે રાખેલા હોય. પછી આ બોટ બેરિંગ છે. બરાબર, બહુ મોટો વધારે હેવી બ્રિજ બનાવવાનો કાંઈ, તો આ ફિગરમાં દેખાય છે એ આખો પોર્ટ બેરિંગ છે. આ જે ફોટોગ્રાફ્સ છે એ પોર્ટ બેરિંગનો છે. એની અંદર શું શું હોય, સ્ટીલની પ્લેટ હોય, સ્ટીલની નાની પ્લેટ, જાડી પ્લેટ ને મોટા નટ બોલ હોય, સોલે પ્લેટ હોય, કીપર પ્લેટ હોય, પછી પીટ ફે ફ્લાઇડિંગ પ્લેટ હોય, સ્ટીલ પોઝિશન હોય અને ઇલાસ્ટ્રોમેટ્રિક પેડ હોય. એટલે આ બધા મટીરિયલ અલગ અલગ ફિટિંગ કરીને આવું મોટું એક આખું બેરિંગ બનાવેલું હોય એને પોર્ટ બેરિંગ કહેવાય. જે બહુ મોટા બ્રિજ બનાવવાના હોય તો એમાં આવા બેરિંગનો યુઝ થાય. બરાબર, આ ટાઈપનું જે બધા કાળા કલરનો તમે જે જોતા હશો અત્યારે, જે અહીંયા રાજકોટમાં બધા બ્રિજ છે, તો એ બ્રિજમાં તમે બીમ હોય, બીમની નીચે પિયર હોય, તો એ પિયર અને બીમની વચ્ચે તમે બ્લેક કલરનું જોશો તો એમાં આ રીતે બેરિંગ રાખેલા હોય. બરાબર, આખા સ્ટીલના અથવા તો મોટા રબર ટાઈપના આખા આવા સ્ટીલના બેરિંગ છે એ ફિટ કરેલા હોય, એને પોર્ટ બેરિંગ કહેવાય. આ બધી એની જાડી પ્લેટ છે, પેડ, મેં તમને જે કીધા ને પેડ, એ બધા આવા સ્ટીલના જાડા પ્લેટો હોય, એ તમારે બ્રિજના બીમ અને પિયર્સ એ બંનેની વચ્ચે રાખેલા હોય. બરાબર, તો આ હતું આપણે બેરિંગ વિશે. પછી આપણે જોઈએ, ચલો બેરિંગ વિશે કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો. બેરિંગ વિશે કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો. સર, એમસીક્યુ રિગાર્ડિંગ ક્વેશ્ચન ડાઉટ છે. હા, એક જ મિનિટ.
ઓકે, હા બોલ શિવરાજ, શું ક્વેશ્ચન હતો? સર, જે તમે ક્લાસ ગૂગલ ક્લાસરૂમમાં જે એમસીક્યુ મોકલ્યા છે, હા એ ક્લાસ વર્કરૂમ લખવાનું હોય? ના ના, લખવાના નથી, તમારે પ્રિન્ટ કાઢી વ્યવસ્થિત સરખી રીતે બધાય વાંચવાના છે. બરાબર, અત્યારે જો જીટીયુ વાળા કદાચ એમસીક્યુ એક્ઝામનું કંઈક ફાઇનલ ઇયર વાળાને તો એમસીક્યુ એક્ઝામનું આવ્યું છે, તમારું હજી ફોર્થ સેમનું કંઈ ફાઇનલ હજી કીધેલું નથી, એટલે તમારે ચેપ્ટર વાઇઝ એમસીક્યુની તૈયારી છે એ ચાલુ રાખવાની. બરાબર, અસાઇનમેન્ટ તમારે બધાય લખાઈ જાય. બરાબર, અસાઇનમેન્ટ તો મેં ઓછા કરી દીધા, બે જ પેપર લખવાના છે એવી રીતે. તો તમારે હવે ધીમે ધીમે ચેપ્ટર વાઇઝ બે બે માર્કના ક્વેશ્ચન બધાય વાંચી લેવાના ચેપ્ટર વાઇઝ, અને પછી એમાં ટેક્સ્ટ બુકમાં જો નીચે છેલ્લે શોર્ટ ક્વેશ્ચન આપ્યા તો એ શોર્ટ ક્વેશ્ચન વાંચી લેવાના, અને પછી તમારે આ જે મેં એમસીક્યુ આપ્યા છે એ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ રીડ કરવાના વ્યવસ્થિત સરખી રીતે. કદાચ જો અત્યારે સિચ્યુએશન પ્રમાણે જો તમારે એમસીક્યુ એક્ઝામનું આવી જાય તો તમને કામ લાગે. બરોબર, એમસીક્યુ વાંચવાનું ચાલુ રાખજો બધાય, કદાચ એમસીક્યુ એક્ઝામ પણ તમારે આવે અને બે માર્કના ક્વેશ્ચન. આઈએમપી ક્વેશ્ચનને પણ મેં તમને ગૂગલ ડ્રાઈવની લિંકમાં આપેલા જ છે, એમાં બધું આપેલું જ છે, અને ગૂગલ ક્લાસરૂમમાં તમને એમસીક્યુ આપેલા છે. બાકી ગૂગલ ડ્રાઈવની લિંક મેં આપેલી છે, એમાં તમારે બધું આપેલું જ છે. તમારે લખવાનું ખાલી બે જીટીયુના બે પેપર જ લખવાના છે, એ લખીને ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરી દેવાના, એટલે અસાઇનમેન્ટના તમારે માર્ક મુકાઈ જાય સબમિશનના. બરાબર, ચાલો હવે કોઈને બીજો કાંઈ ક્વેશ્ચન બેરિંગ રિલેટેડ, બેરિંગ ટોપિક રિલેટેડ કોઈને કાંઈ ક્વેશ્ચન છે? ઓકે, તો પછી એક નાનો એવો ટોપિક છે, આપણે બેરિંગ જોઈ લીધું, પછી નીચે જે કોલમ આવતા હોય કોલમ, પણ આપણે બ્રિજમાં કોલમને કહેવાનું હોય પિયર. બરાબર, પિયર છે એ કયા કયા ટાઈપ્સના છે આપણે થોડુંક ડિટેલ્સમાં જોઈ લે. સ્ક્રીન દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે? હા, તો એમાં હવે આપણે થોડુંક જોઈ લઈએ પિયર કયા કયા હોય છે. એ પિયર એટલે તમને ખ્યાલ જ છે, પાર્ટ ઓફ સબ સ્ટ્રક્ચર ટુ સપોર્ટ ધ સુપર સ્ટ્રક્ચર. એટલે કે પિયર કોને કહેવાય? તો કે ઉપરના જે સુપર સ્ટ્રક્ચર આવતું હોય એ સુપર સ્ટ્રક્ચરનો નીચે સપોર્ટ કરવા માટે તમે શું રાખેલું હોય? પિયર. તો પિયર અથવા તો કોલમ, બિલ્ડિંગને એવું બનતું હોય તેમાં કોલમ કહેવાય, પણ આમાં બ્રિજમાં એને કહેવાય પિયર. અને પછી બીજું શું ફંક્શન કરે? તો કે લોડ છે એ બધોય ટ્રાન્સફર કરે ક્યાં? સુપરસ્ટ્રક્ચરનો બધોય સબસ્ટ્રક્ચરમાં, સબસ્ટ્રક્ચરમાંથી એબેટમેન્ટને પિયરમાં, એટલે પિયરમાંથી બધો લોડ છે એ ટ્રાન્સફર થઈ જાય તમારે ગ્રાઉન્ડમાં. એટલે એને પિયર્સ કેવા છે? ભાઈ પિયરના અલગ અલગ ટાઈપ્સ હોય છે, સોલિડ પિયર હોય, આરસીસી પિયર હોય. આ ફોટોગ્રાફ્સમાં આપણે જોઈ લેશીએ અને થોડુંક કહેશીએ એટલે તમને ખ્યાલ આવી જાય. જો આ સોલિડ મેસનરી પિયર છે, નાના બ્રિજ કંઈ બનાવેલા હોય તેમાં આ ટાઈપ્સનો પિયર્સ હોય. પછી સોલિડ આરસીસી એટલે તમે જે અત્યારે જુઓ છો એ કે આખું કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરીને રેઇનફોર્સમેન્ટ સ્ટીલના સળિયા રાખેલા હોય અને એની અંદર બધું કોન્ક્રીટ ફિલઅપ કરેલું હોય, તો એની અંદર રેક્ટેંગલ, સર્ક્યુલર, બરોબર, જે તે શેપની રિક્વાયરમેન્ટ હોય એ ટાઈપ્સના તમારે અલગ અલગ પિયર આરસીસીના હોય. એટલે રેઇનફોર્સમેન્ટ, રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ, આરસીસી એટલે રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ. પછી ઓપન પિયરમાં સિલિન્ડ્રિકલ શેપ હોય, કોલમ હોય, ટ્રેસ્ટલ હોય, પાઇલ હોય. બરાબર, ઘણીવાર આવી રીતે દરિયા કિનારાની અંદર ને એવી રીતે કંઈ જો બ્રિજ પિયર બનાવવાના થાય તો એમાં તમારે આવી રીતે સિલિન્ડ્રિકલ પિયર્સ હોય, જેથી કરીને તમારે જે આ સમુદ્રીના વેવ આવતા હોય પાણીના મોજા, તો એ વેવ છે એ તમારે પિયરમાં જો રેક્ટેંગલ હોય તો એમાં કોર્નર છે એ ધીમે ધીમે ઘસાઈ જાય, તેવી અમુક ઇફેક્ટ ન થાય વેવની, એના માટે આવી રીતે સર્ક્યુલર પિયર છે એ બનાવેલા હોય. પછી કોલમ બેન્ટ, કે ભાઈ આવી રીતે બે નાના ચોરસ બે કોલમ બનાવેલા હોય, ઉપર એક નાનો બીમ રાખેલો હોય, તો એને કહેવાય કોલમ બેન્ટ પિયર. પછી ટ્રેસ્ટેલ પિયર અથવા તો ટ્રેસ્ટેલ બેન્ટ, તેમાં આવી રીતે વચ્ચે રેક્ટેંગલ ટાઈપનું, હેક્ઝાગોન ટાઈપનું આવી રીતે આખું પિયર બનાવેલું હોય, બહુ મોટા હાઈ લેન્થવાળા બ્રિજ બનાવવાના થાય વધારે સ્પાનવાળા,
તેમાં આવી રીતે ટ્રેસ્ટલ પિયરનો યુઝ થાય. પછી આ બધા પાઇલ પિયર્સ કે નીચે પાઇલિંગ કરીને અંદર કોન્ક્રીટિંગ કરીને ફિલઅપ કરવામાં આવે, પછી આ ફ્રેમ્ડ પિયર, પછી ફિક્સ પિયર છે, આ બધા ચોરસ હોય, આખા બે કોલમ ભેગા રાખેલા હોય. પછી આ ફ્રી પિયર છે કે બંને બાજુ એક એક સ્લેબને આખા બંને બાજુ એક એક પિયર છે, કોલમ રાખેલા હોય તો એ તમારે ફ્રી પિયર. પછી આ હેમરે હેડ પિયર, એટલે આવી રીતે પિયર બનાવેલો હોય એની ઉપર પાછું કવ ટાઈપનો બીમ બનાવેલો હોય અને એની ઉપર આખા બે બીમ છે કન્ટિન્યુઅસ એની ઉપર રાખેલા હોય. પછી આ મલ્ટી કોલમ, બરાબર, નીચે તમારે જો ઉપરના બ્રિજની વિથ વધારે હોય, સિક્સ લેન હોય, બરાબર, સિક્સ લેન હોય તો એમાં ઉપરની સ્લેબની સાઇઝ વધારે હોય તો એમાં આવી રીતે તમારે મલ્ટીપલ કોલમ રાખેલા હોય તો એને કહેવાય મલ્ટી કોલમ પિયર. પછી આ બધા અલગ વિદેશમાં ને જે બધી જગ્યાએ હિલી એરિયામાં બરાબર જ્યાં યુઝ થતા હોય તો ત્યાં તમારે આવા સ્પેશિયલ શેપ બેન્ટ ટાઈપના પિયર યુઝ થાય, પણ એ હિલી એરિયાને એવું કંઈ આવતું હોય એ જગ્યાએ. પછી આ આર્કિટેક્ચરલ બે રોડ બનાવવાના હોય ને એની ઉપર બીજો રોડ બનાવવાનો હોય, બરાબર, ટનલ હોય, ટનલ પસાર થતી હોય ને આગળ તમારે બ્રિજ બનાવવાનો હોય તેમાં આર્કિટેક્ચરલ પિયર યુઝ થાય. બરાબર, પછી પિયરની રિક્વાયરમેન્ટ શું કામે છે તો એ તમને ખ્યાલ જ છે, આપણે બધું ડિસ્કશન કર્યું એ જ કે બધાય ફોર્સ છે એ તમારે રેઝિસ્ટ કરવા માટે, બધાય ફોર્સને ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર કરવા માટે, પછી બ્રિજના બીમ છે એ તમારે ઇઝીલી રાખવા માટે, ડિઝાઇન પ્રોપર થાય એના માટે પિયર રાખવા માટે, બેઝ તૈયાર કરવા માટે, કન્સ્ટ્રક્શન છે એ તમારે ચીપ અને ઇકોનોમિકલ બને એના માટે, મેન્ટેનન્સ કોસ્ટ છે તમારે ઘટે એના માટે, પછી બધા લોડ છે, સેસ્મિક લોડ છે, વિન્ડ લોડ છે, આઈસ લોડ છે, બધા જે ફોર્સ આવતા હોય એ રેઝિસ્ટ કરવા માટે તમારે પિયરનો યુઝ થાય. બરાબર, આટલા આ બધા એના ટાઈપિકલ ક્રોસ સેક્શન છે, એટલે કે પિયરના બધા ક્રોસ સેક્શન કેવા કેવા શેપના પિયર તમે બનાવી શકો એ છે. આ બધા લોડના નામ છે, પછી આ બધા લોડના નામ છે, ડેડ લોડ, લાઈવ લોડ ને જે અલગ અલગ અર્થ પ્રેશર, સ્ટીમ ફોર્સ, અર્થ ક્વેક ને ટૂંકમાં જેટલા લોડ આવતા હોય ને જેટલા ફોર્સ આવતા હોય એ બધા રેઝિસ્ટ કરવા માટે તમારે પિયરનો યુઝ થાય. પછી આ બધા એના ક્રોસ સેક્શન છે, રેઇનફોર્સમેન્ટની ડિટેલ, બરાબર, બ્રિજની નીચે પિયર્સ બનતા હોય તો તમે જોયું હશે આવી રીતે આવા રેઇનફોર્સમેન્ટ રાખેલા હોય. પછી આ ફેલર છે, ઘણીવાર અર્થક્વેક આવે અથવા તો કાંઈ એવું બ્રિજમાં કંઈ ખામી રહી ગઈ હોય તો એના કારણે તમારે આવી રીતે ફેલર પણ તમારે થઈ શકે. પછી આ પણ ફેલર છે, બરાબર, પિયરનું ફેલર એટલે કોલમનું ફેલર, આવી રીતે ફેલર થાય તો પછી એને તમારે રિપેરિંગ કરવા પડે. તો આ હતી આપણે પિયર્સની ડિટેલ. હવે એક બે નાની ડેફિનેશનો છે એ તમને બતાવું. ફ્રી બોર્ડ ને વોટર લેવલ ને આપણે જોઈ લીધી, ટૂંકમાં હવે કઈ બાકી નથી. ચાલો હવે તમારે એક ચેપ્ટર છે, છેલ્લું ચેપ્ટર છે મેન્ટેનન્સ ઓફ બ્રિજ. મેન્ટેનન્સ ઓફ બ્રિજ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર અથવા તો લેબ આવે ત્યારે આપણે જોશું. ચેપ્ટર છે મેન્ટેનન્સ ઓફ બ્રિજ, એટલે કે તમારે બ્રિજમાં બની ગયો હોય પછી અમુક સમયે તમારે બ્રિજનું મેન્ટેનન્સ કરવું પડે. જેમ મેન્ટેનન્સ ઓફ રોડ આવતું એવી રીતે તમારે ઘણીવાર સ્ટડી કરવાનું થાય મેન્ટેનન્સ ઓફ બ્રિજ.
તે કયું કયું મેન્ટેનન્સ કરવાનું, શું મેન્ટેનન્સ કરવાનું, બરાબર. એ તમે એકવાર વાંચી પણ લેજો, જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર કે એવું કંઈ આવે ત્યારે આપણે જોઈ લઈશું. 2-3 પેજનું ચેપ્ટર છે મેન્ટેનન્સ ઓફ બ્રિજ. બાકી આગળના બધા ચેપ્ટર જે બ્રિજના હતા એ આપણે બધું સ્ટડી થઈ ગયું. નાના નાના ચેપ્ટર હતા એ આપણે બધું વિડીયો ને ડેફિનેશન દ્વારા આપણે બધું જોઈ લીધું. છતાં એકવાર બધું વાંચી લેજો બ્રિજના બધા ચેપ્ટર. છેલ્લું ચેપ્ટર મેન્ટેનન્સ ઓફ બ્રિજ છે, એ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે જોઈ લઈશું કે મેન્ટેનન્સ ઓફ બ્રિજમાં કયા કયા પોઈન્ટ છે એ. હા, તમારે અસાઇનમેન્ટ લખવાના છે, એમાં જીટીયુના તમારે જીટીયુના 2 પેપર છે એ તમારે લખવાના છે. એમાં જેટલા ક્વેશ્ચન આવતા હોય એટલું લખી નાખવાનું. આ સ્ક્રીન કંઈ રાખી જ નથી અત્યારે એટલે સ્ક્રીન કંઈ દેખાશે નહીં. બોલો, બીજો કાંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછો. અસાઇનમેન્ટ રિલેટેડ કંઈ, સિલેબસ રિલેટેડ કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લ્યો. સિલેબસમાં તમારે ખાલી બ્રિજનું છેલ્લું ચેપ્ટર એક મેન્ટેનન્સ ઓફ બ્રિજ બાકી છે, બરાબર. બાકી બધું ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ ગયા છે. એ કોઈ પોઈન્ટ કે કંઈ રહી ગયા હોય તો એ મને પૂછી લેજો, ન સમજાણું હોય તો એ, બરાબર. બાકી હવે તમારે શું કરવાનું છે એ કહી દઉં. પહેલાં તમારે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના છે. અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી ચેપ્ટર વાઇઝ તમારે શોર્ટ ક્વેશ્ચન વાંચી લેવાના. શોર્ટ ક્વેશ્ચન વંચાઈ જાય પછી એના તમારે એમસીક્યુ વાંચવાનો, બરાબર. હવે આપણે ખાલી એક ચેપ્ટર મેન્ટેનન્સ ઓફ બ્રિજ એક બાકી છે. બીજું કંઈ આગળ કંઈ નાની મોટી ડેફિનેશન કે એવું કંઈ ન સમજાણું હોય તો એના વિડીયો ગૂગલ ડ્રાઈવની લિંકની અંદર ચેપ્ટર વાઇઝ બધા વિડીયો મૂકેલા જ છે, તો એમાં પણ જોઈ લેવાનું. પછી કંઈ ન સમજાય તો મને પૂછી લેવાનું. એક્ઝામનું તમારે અત્યારે તો કંઈ 100% ફાઇનલ કંઈ સર્ક્યુલર આવ્યો નથી કે 4th સેમમાં પણ એમસીક્યુ લેવાશે, પણ 50% અત્યારે ગણતરી છે. 50%ની આસપાસ અથવા તો વધીને 60% આપણે કહી શકીએ કે તમારે એમસીક્યુ એક્ઝામ લેવાય. સિચ્યુએશનના આધારે આપણે એવું કહી શકીએ કે તમારે એમસીક્યુ એક્ઝામ લેવાશે, પણ 100% આપણે ન કહી શકીએ, બરાબર. એટલે તમારે તૈયારી બેય કરવાની. અત્યારે ચેપ્ટર વાઇઝ રોજ થોડા થોડા એમસીક્યુ વાંચતા રહેવાના, રોજ થોડી થોડી અસાઇનમેન્ટ લખવાનું, રોજ થોડું થોડું ક્વેશ્ચન વાંચવાના. એટલે તમારે બધી તૈયારી રહે. ગૂગલ ડ્રાઈવની લિંકમાં બધું આપેલું જ છે. હા સોરી, કયા અસાઇનમેન્ટની પીડીએફ બ્લેન્ક બતાવે છે? અસાઇનમેન્ટની પીડીએફ કંઈ છે જ નહીં. તમારે જે મેં જીટીયુના પેપર મૂકેલા છે એમાંથી આઈ થિંક મેં કંઈક જીટીયુનું 18નું ને 19ના કંઈક 2 પેપર કીધેલા હતા. એ કોઈ પણ 2 પેપરમાંથી તમારે અસાઇનમેન્ટ લખવાનું છે, બરાબર. એટલે અસાઇનમેન્ટ કંઈ તમારે બ્લેન્ક દેખાશે નહીં. ચાલો, બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? ટેબલેટનો હજુ કંઈ અપડેટ આવી નથી, કેમ કે આ કોરોના છે એટલે ઉપરથી કંઈ અપડેટ આવેલું નથી. છેલ્લે જે કંઈક સરે સર્ક્યુલર મૂક્યું હતું કે ભાઈ તમારે રિફંડ અથવા તો ટેબલેટ છે એ આવી જશે. હા બોલો. 3 પેપર નથી લખવાના? ના, 2 જ પેપર લખવાના છે અને રિઝલ્ટ છે એ તમારે આઈ થિંક હવે આવવાની તૈયારીમાં જ છે. 6th સેમ ઓલા 5th સેમનું રિઝલ્ટ આવી ગયું છે, 3-4 દિવસ એને થઈ ગયા છે. અને 4th નું કંઈક રિમિડિયલ રિઝલ્ટ આવી ગયું છે, એટલે હવે આઈ થિંક 2-3 દિવસમાં તમારે 4th રેગ્યુલરનું રિઝલ્ટ આવી જશે. ચલો, બીજા કોઈને ક્વેશ્ચન? હવે હેલો સર. હા બોલો. સર, આ તમને હું અસાઇનમેન્ટ નું કહું ને સર, એમાં નો ડેટા લખેલું આવે, એ ખોલી ને તો આ તો ગૂગલ ડ્રાઈવ માં. ગૂગલ ડ્રાઈવ માં તમારે જીટીયુ ને પેપર નથી તારી પાસે? કઈ શું સર? એક જ મિનિટ ઉપર છે, ચાલુ રાખ, જોઈ લો. કોઈને ક્વેશ્ચન? જેને ક્વેશ્ચન ન હોય રિમૂવ થઈ જાવ, જેને ક્વેશ્ચન હોય એ રહેજો, એના સોલ્વ કરું છું ક્વેશ્ચન. જો આ બીટીયુનું ફોલ્ડર, બરાબર, બીટીયુનું ફોલ્ડર ખોલી એની અંદર તમારે અસાઇનમેન્ટ ઓલ યુનિટ એ ખાલી બતાવે છે, એમ કેસ ને? હા સર, હા એમ જ કહું. હા તો તમારે જો પછી જીટીયુ પેપર લખેલું છે? હા સર.
એચટીયુ પેપર લખેલું છે ને એની અંદરથી તમારે આમાં 2018 નું એક પેપર છે ઈ, અને આઈ થિંક મેં પહેલાં કંઈક મૂકેલું હતું કે યાદ નથી, નવું પેપર છે હું મૂકી દઈશ ઓકે સર, તો ઈ કરી નાખી ને. હા પ્રિન્ટ આપો તમે. ઓકે તો સર, લીવ થાય ઈ પૂછવું તમારે. હા બસ એ બે પેપર કરી નાખવાના છે, એક કંઈક 20 નું હોય તો 20 નું, 19 નું હોય તો 19 નું, કોઈ પણ બે પેપર કરી ઓકે નાખવાના. સર, ઓકે તો ઓકે. પ્રિન્ટ તો એમાંથી ભરી લેશું ને. હે પ્રિન્ટ કાઢેલી હતી પેલા, હા ચાલે, એમાંથી ચાલે. ચાલશે ને સર? હા હા ઓકે સર. ઓકે સર. હલો બોલો. હેલો સર. હા બોલ સર. હવે લેબ કોની હશે? હવે લેબ તમારે કોની, કેટ ની બાકી છે? ઓટો કેટ ની સર, ઓટો કેટ ની 11:30. હા કેટ ની હશે. ચાલો બીજા કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, બાકી લેફ્ટ થઈ જજો. હા મેં નામ નો કરો કે